विज्ञान अंदर भौतिक विज्ञान वालों जो विभाग है एनी अंदर नो आपलो चैप्टर है के प्रकरण 10 बराबर मारी पास प्रकरण की एक जेरोक्स है प्रकाश नु परावर्तन अने वक्री भवन तो तमने खबर छे के प्रकाश छे ए जारे कोई चकचकी सपाटी ऊपर आपात थाय छे त्यारे प्रकाश नु शुं थाय छे परावर्तन थाय छे जारे वक्री भवन एटले प्रकाश नी वाटा वळवानी स्थिति छे के जारे कोई पारदर्शक माध्यम होय पण जो ए पारदर्शक माध्यम घट होय तो एनी अंदर थी प्रकाश जारे पसार थाय छे ત્યારે એનો વેગ બદલાય છે અને વેગ બદલાવાના કારણે શું થાય છે પ્રકાશનું વક્રીભવન થાય છે તો આપણે પ્રકરણ 10 માં પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના નિયમો છે અને એની સમજૂતી આપણે મેળવવાની છે તેમાં પહેલું છે પહેલો પોઈન્ટ છે પ્રકાશનું પરાવર્તન તો આપણને ખબર છે કે જ્યારે કોઈ ચકચકી સપાટી પર પ્રકાશ આપાત કરતા કરતો કોઈ કોઈ ચોક્કસ શું થાય છે દિશામાં એનું પરાવર્તન કોઈ એક ચોક્કસ દિશામાં આવી રીતે આપણે લઈએ તો આ એક ચકચકી સપાટી છે અહીંયા પ્રકાશને આપાત કરીએ છીએ તો અહીંથી એ પ્રકાશ કોઈ એક ચોક્કસ નિશ્ચિત દિશામાં એનું પરાવર્તન થાય છે બરાબર છે પ્રકાશના પરાવર્તનમાં પણ નિયમિત પરાવર્તન અને બીજું અનિયમિત પરાવર્તન થતું હોય છે અહીંયા જે થાય છે નિયમિત પરાવર્તન છે પણ એ સિવાય જો સપાટી ખરબચડી હોય અહીંયા જો ચોક્કસ હું આપાત કરું તો ચોક્કસ પરાવર્તન થાય છે ચોક્કસ પણ જ્યારે અહીંયા અલગ અલગ છે એટલે એના જે પરાવર્તન કિરણો છે દેખી રહી જાય છે જ્યારે ચોક્કસ દિશામાં આગળ વળે છે તો આ નિયમિત છે જ્યારે આ અનિયમિત છે તો પ્રકાશનું પરાવર્તન છે તો પ્રકાશના પરાવર્તનના નિયમો છે તો પરાવર્તનના નિયમ તો પ્રકાશના પરાવર્તનના નિયમોમાં પહેલો નિયમ છે કે પ્રકાશનું પરાવર્તન કઈ રીતે થાય તો તમને ખબર છે અહીંયા એક જે ખૂણો બને છે અહીંયા આ બંને સપાટીને લંબ લો તો લંબ સાથે આ બનતો ખૂણો છે તો જેને આપણે આપાત કોણ કહીએ છીએ ન ખબર હોય તો કહી દઉં આ એક માધ્યમ છે એને આ દોરેલો લંબ છે અહીંયા જે કિરણ આવે છે તો એની સાથે આ બનતો ખૂણો તો એ કયો કહેવાય આપા એ આપણો આપાત કોણ છે આપાત કિરણ છે જ્યારે આમ જો જતું હોય કિરણ તો એની સાથે આ બનતો ખૂણો છે તો આ કયો છે પરાવર્તન કોણ છે બરાબર છે તો પરાવર્તનના નિયમોમાં પહેલો છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય સમાન એટલે અહીંયા હું અને થીટા આઈ લો અને અને થીટા આર લો તો થીટા આઈ બરાબર થીટા આર બરાબર હવે બીજો નિયમ તો
બીજો નિયમ આ તું કર્યો હતું તો આપાત કિરણ તો આપાત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ અને આ બાજુ પરાવર્તન કિરણ આ ત્રણે કેવા હોય એક જ સમતલ ફરીથી જોઈએ તો જુઓ આપાત કિરણ તો આપાત કિરણ અહીંયા જે મળે છે તમને કે જે જગ્યાએ ટકરાય છે આ આપણું છે આપાત બિંદુ તો આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો આ લંબ લંબ અને પરાવર્તન કિરણ આ ત્રણે છે એ કેવા છે એક જ સમતલમાં હોય છે તો આ જે છે એ બંને પરાવર્તનના નિયમો છે તો ગોળીય અરીસા તો ગોળીય અરીસો તો ગોળીય અરીસો કોને કહેવામાં આવે છે તો જેની કે અરીસાની પરાવર્તક સપાટી કેવી હોય વક્રાકાર હોય તો એને શું કહેવામાં આવે છે ગોળીય અરીસો કહેવામાં આવે છે ગોળીય અરીસા તો ગોળીય અરીસાના બે પ્રકાર પહેલો આપણે જોઈએ તો અંતર્ગોળ બરાબર છે અરીસો તો અંતર્ગોળ અરીસો કોને કહેવાય અંતર્ગોળ તો જેની પરાવર્તક સપાટી કયું તો ગોળીય અરીસાની જો પરાવર્તક સપાટી કેવી છે અંદરની બાજુ તો અહીંયા આપણે અંતર્ગોળ અરીસો દોરીએ તો આ છે આ અંદરની તરફ કિરણો ટકરાય છે તો આ થાય છે પરાવર્તક સપાટી અંદરની તરફ છે હા તો જેની પરાવર્તન સપાટી પરાવર્તક સપાટી અંદરની બાજુએ છે તો એ આપણો કયો થઈ ગયો અંતર્ગોળ થઈ ગયો એ જ રીતે બીજો છે બહિર્ગોળ તો જેની પરાવર્તક સપાટી કેવી હોય બહારની બાજુ હોય બહારની બાજુ છે તો આની આકૃતિ આપણે જોઈએ અંદર ચકચકિત કરેલી છે કલર કરેલો છે અને આ બહારની સપાટી છે જ્યાં કિરણો આપાત થાય છે તો આ છે આપણી પરાવર્તક સપાટી બરાબર છે તો આ આપણો છે બહિર્ગોળ અને આ અંતર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસામાં કે બીજી રીતે કેવું હોય તો ગોળીય અરીસાના કેન્દ્રવાળો ભાગ કેન્દ્રની અંદરની તરફનો ભાગ
चमची होय तो आ चमची नो आ अंदर नो भाग ऊपर वाळो भाग જોઈએ તમે તો ત્યાંથી તમે આ ચિત્ર જુઓ છો તો એ ભાગ કયો બને છે તમારો અંતર્ભાગ જ્યારે આની બહારની તરફનો ભાગ જોઈએ તો એ બહિર્ગોળ તરીકે કામ કરે છે।